पाटिल कच्छमां संबोधन करी रह्या छे, सीधा पहोंचीशुं त्यां। आ सीट जीती शको एम छो, કોઈની વાતમાં આવતા નહીં, કોઈ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે એમાં દોરાતા નહીં। અબડાસાની સીટ આ વખતે જે 8 વિધાનસભાની સીટો છે એમાં સૌથી વધુ મતે તમારા ઉમેદવાર જીતવાના છે, આપણા ઉમેદવાર જીતવાના છે, ભાજપનો આ ઝંડો અહીં લહેરાવવાનો છે। કોઈ એક કારણથી ક્યારે કોઈ ઇલેક્શન જીતી શકાતું નથી। એમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખેસ પહેરીને નીકળે એ પણ મહત્વનું છે, રિક્ષામાં બેસીને પ્રચાર કરવાવાળો કાર્યકર્તા પણ એટલો જ મહત્વનો છે। ઘરે ઘરે બહેનો કે ભાઈઓ જ્યારે કોઈને કોઈ પેમ્પલેટ લઈને જાય છે એ પણ એટલું જ મહત્વનું છે કે જે ડોર ટુ ડોર સંપર્ક કરે છે, જે રેલી કાઢીને નીકળે છે। આવા અનેકો અનેક કાર્યક્રમ તમે જ્યારે કરો છો ત્યારે પ્લસ થતાં થતાં આપણે જીત સુધી પહોંચીએ છીએ, પરંતુ આ પેજ કમિટી એ જીતના પ્લસ કરવામાં કૂદકો મારે છે, તમને ખૂબ મોટી લીડ તરફ લઈ જવામાં એ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે। અને એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે આવતીકાલે મેં જ્યારે મોટા સાહેબને કહ્યું કે સાહેબ સૌથી પહેલાં અબડાસાના કાર્યકર્તાઓએ પેજ કમિટી બનાવી અને 32,000 કાર્ડ પણ બનાવી દીધા અને એનો અમે ઓનલાઈન વિતરણ કર્યું, ત્યારે 29,700 કાર્ડ તો પહેલા જ દિવસે એક કલાકમાં વિતરણ થઈ ગયું। અને ત્યારે મને સાહેબે કહ્યું કે બધા જ બૂથમાં 8-8 સીટ ઉપર જે પેજ કમિટી બની છે એ પેજ કમિટીના 100 સદસ્યો પોતપોતાના બૂથમાં 25મી તારીખે યાને કે આવતીકાલે સવારે 11 વાગે જ્યારે મન કી બાતનો પીએમ સાહેબનો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં હાજર રહે, તમે એક બેનર બનાવજો કે આ વિધાનસભા આ તમારો બૂથનો નંબર છે, બૂથનો પ્રમુખનું નામ, જે બીજા આગેવાન ત્યાં હાજર હોય તેમનું નામ અને એનો ફોટો પેજનો પણ અને લોકો જે હાજર હોય તેનો પણ એ કાર્યકર્તાનો ફોટો તમે નમો એપમાં અપલોડ કરજો, ફેસબુકમાં પણ અપલોડ કરજો, બાકીનું કામ ઓટોમેટિક થઈ જવાનું છે એ હું આપને ખાતરી આપું છું। સરકારના કામોની વાત હું ગણાવવા નથી આવ્યો કે સૌથી વધુ સરકારે જો કોઈ જગ્યાએ કામ કર્યું તો એ કચ્છમાં કર્યું, કદાચ કચ્છના ધરતીકંપ પછી કચ્છની સ્થિતિ શું હશે એના માટે લોકોના મનમાં દયા આવતી હતી, પરંતુ આ તો કચ્છી ભાઈઓ છે એના માટે કોઈ દયા ખાય એને ક્યારેય પસંદ નથી, એ તો પોતાના પગ પર ઊભા રહેવાવાળો માણસ છે, પોતાની તાકાત પર ઊભા રહેવાળો માણસ છે, અને એટલે તમે બધાએ જે તાકાત લગાડી કોઈ કઈ મદદ માંગવાને બદલે તમે પોતે ઊભા થયા અને કચ્છનો જે વિકાસ થયો સરકારમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ તે સમયે આવ્યા અને એક વર્ષની અંદર આ કચ્છ હતું એના કરતાં સારું થવું જોઈએ એવું જ્યારે એમને એનજીઓને ગાંધીનગરમાં મેં મિટિંગ કરી એમાં હું હાજર હતો અને એનો જે પ્રતિસાદ મળ્યો હતો એ પ્રતિસાદને કારણે આજે કચ્છ આખા દેશની અંદર સૌથી વિકસિત આ જિલ્લો કદાચ થઈ ગયો, એટલું તમે કામ તમે જાતે પણ ઊભું કર્યું છે, સરકારની મદદ સાથે ઊભું કર્યું છે। હું આવ્યો ત્યારે કોઈક બોલતો હતો, મને ખ્યાલ નથી કોણ બોલતો હતો, પણ એમણે કહ્યું કે તમારે ગાંધીનગર કામ માટે આવો, આપ સાહેબ બોલતા હતા, જો સાહેબે જ આમંત્રણ આપતા હતા કે કામ માટે આવો ત્યારે હું બેઠો છું અને સૌથી સિનિયર કેબિનેટ મંત્રી જ્યારે આપને કહેતા હોય કે તમે આવો ત્યારે મને મળજો, તમારા બધા જ કામ સરળ થઈ જાય, પરંતુ તમને ત્યાં લઈ જવા માટે તમારો એક ધારાસભ્ય હોય તો કેવું થાય, અને એટલા માટે તમારા ધારાસભ્ય તરીકે પ્રદ્યુમનસિંહ જાડેજાને તમારે ફરીથી ચૂંટવાના છે। ફરીથી એટલા માટે કહું છું કે તો કોંગ્રેસમાં હતા એમને 2.5 વર્ષ સુધી કોઈ હટાવી શકે એમ નહોતું, પણ એમનો જીવ બળતો હતો કે જે મત વિસ્તારના લોકોએ મને ચૂંટીને મોકલ્યો છે એના માટે હું કામ કરી શકતો નથી, એ મનમાં સમસમીને બેસી રહેતા હતા અને ત્યારે એમણે નિર્ણય કર્યો કે આવા પદ પર બેસી રહેવાને બદલે હું રાજીનામું આપવાનું પસંદ કરીશ, અને એમણે હિંમતભેર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, એનું સભ્યપદ છોડ્યું
અને ત્યાર પછી એ ભારતીય જનતા પાર્ટીના વિચારધારામાં જોડાયા. 6 મહિના સુધી એમણે કામ કર્યું, ત્યાર પછી પાર્ટીએ એમને આ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. હું આપ સૌને વિનંતી કરું છું કે એમણે જે જોખમ કર્યું તમારા માટે કર્યું છે, આ વિસ્તારના વિકાસ માટે કર્યું છે. આ જોખમને જોખમ નહીં પરંતુ લોકો માટેનું યોગદાન, લોકો માટેનો ત્યાગ એ રીતે એમને જોજો અને એમને જીતાડવામાં કોઈ કસર ન રહી જાય એની ચિંતા તમારે બધાએ કરવાની છે. હું જે રીતે એરપોર્ટ પર ઉતર્યા પછી હું જે વાતાવરણ જોઈ રહ્યો છું, હોલમાં જે રીતે કાર્યકર્તાઓને આગેવાનો બેઠા છે અને બહાર જે યુવાનો નીચે, મારે એક અલગ મીટિંગ કરવી પડી. આટલી તાકાત જ્યારે કામ કરતી હોય ને ત્યાર પછી કોઈની તાકાત નથી કે ઉમેદવારને હરાવી શકે. અને આ તમારી તાકાત જોઈને, તમારું પ્લાનિંગ જોઈને, તમે જે સિસ્ટમથી કામ કરો છો એ જોઈને જ મેં કહ્યું કે 40-50 હજારની લીડ એની સાથે જીતવા માટેનો તમારે એક સંકલ્પ કરવો જોઈએ. મારી તો સાથે 2009માં પૂનમબેન પણ સાંસદ હતા અને છેલ્લા 2 ટર્મથી અમારા વિનોદભાઈ છે. વિનોદભાઈ બી અમે કહેતા નથી, વિનોદ જ કહીએ છીએ, કેમ કે અમારા ઉંમરથી ઘણો નાનો છે. પરંતુ એની જે ચોકસાઈ હોય છે, કામ માટે જે ફોલોઅપ કરે છે, અધિકારીઓની પાછળ પડીને જે રીતે કચ્છના વિકાસ માટે એ તૈયારી કરે છે, મને એવું લાગે છે કે તમે બહુ હોશિયાર લોકો છો કે તમે એક સારા પ્રતિનિધિને ચૂંટીને મોકલ્યો છે. અને આ જ તમારી હોશિયારી તમારે ફરીથી બતાવવાની છે અને આદરણીય આપણા ઉમેદવાર એમના ધારાસભ્ય તરીકે ફરીથી તમારે ચૂંટીને જાડેજાને મોકલવાના છે એવી વિનંતી મારે આપને કરવાની છે. મિત્રો, હું ઇલેક્શન પહેલાં હજુ એકવાર આવવાનો છું. ત્યારે આવીશ ત્યારે 3-1 કલાક લઈને આવીશ. આજે અચાનક પીએમ સાહેબનો સવારે અમદાવાદમાં કાર્યક્રમ હતો, દિલ્હીથી અમને એક હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. પણ સૌથી ખુશીની વાત એ, કદાચ તમને ખબર હોય કે અહીં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બેઠા છે અને એમને લાઇટ રાત્રે આવે, એ પાવર રાત્રે આવવાને કારણે રાત્રે ખેતરમાં જવું પડે, અહીંયા દીપડાનો ત્રાસ હોય, ઉજાગરા કરવા પડે, પાણી વાળવા જવું પડે. આ સમસ્યા એ નરેન્દ્ર મોદી સાહેબના ધ્યાનમાં હતી, શ્રી રૂપાણી સાહેબના ધ્યાનમાં હતી, શ્રી ભૂપેન્દ્રસિંહજીના ધ્યાનમાં હતી અને સરકારમાં નિર્ણય થયો છે કે હવે પછી ખેડૂતોને સવારથી રાત્રે 9 વાગ્યા સુધી જ પાણી આપવું, મોડી રાત્રે અમને પાણી આપવાની જરૂર નથી. હું પોતે ખેડૂત છું, મને ખબર છે કે પાણી એ ખેતર માટે કેટલું મહત્વનું છે અને પાણી વાળવા માટે રાત્રે 2 વાગે પણ જવું પડે અને એ પાણી જો વાળવા નહીં જાય તો નુકસાન કરી જાય ખેતરમાં, એટલા માટે જાગવું પડે, એ ઉજાગરા કરવા પડે. એના બદલે આ બધા જ ઉજાગરા તમારા બંધ થઈ જાય એવી સુંદર વ્યવસ્થાનો એ કાર્યક્રમનું લોકાર્પણ આજે મોદી સાહેબે દિલ્હીથી કર્યું છે. મને લાગે છે કે એમને ખેડૂતોની કેટલી ચિંતા છે એ પ્રદર્શિત થયું છે. તો સી આર પાટીલ આજરોજ પ્રથમ વખત કચ્છની મુલાકાતે પહોંચ્યા છે. કચ્છમાં અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે અને અહીંયાથી ચૂંટણી લડવાના છે, ત્યારે તેમના સમર્થનમાં સી આર પાટીલ દ્વારા એક સભાને સંબોધવામાં આવી. સભામાં સૌ પ્રથમ તેમણે શરૂઆત કરી, કોઈની વાતમાં આવતા નહીં, કોઈના ગેરમાર્ગે દોરાતા નહીં, અને ત્યારબાદ અબડાસામાં ભાજપને ઝંડો લહેરાવવાનો છે તેવી વાત પણ સી આર પાટીલ દ્વારા કરવામાં આવી. કચ્છનો વિકાસ મોદી સરકાર અને સાથે જ ભાજપના શાસનમાં ખૂબ સારી રીતે થયો છે અને આવનારા સમયમાં પણ આ વિકાસ થતો રહેશે. પ્રદ્યુમનસિંહ જાડેજાને જ આપે ચૂંટવાના છે તેવું સી આર પાટીલે જણાવ્યું. આ સાથે જ પ્રદ્યુમનસિંહ જાડેજા, જેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને 6 મહિનાથી તેઓ ભાજપની સાથે જોડાયા છે, 6 મહિના બાદ તેમને ટિકિટ આપવામાં આવી છે તેવું પણ સી આર પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું. જીતાડવામાં કચ્છવાસીઓ કોઈપણ પ્રકારની કસર બાકી ન રાખે તેવું સી આર પાટીલે જણાવ્યું.